વયોથી નલિયાનો રહેવાસી છું. અમે આજે રાજપૂત સમાજ નલિયા 25મો સમગ્ર રજત જયંતિ ઉજવી રહ્યા છીએ ત્યારે મને બહુ જ ગર્વ થાય છે. જ્યારે હું નાનો હતો ત્યારે અમારી પાસે વાડી પણ ન હતી, ત્યારે અમે નલિયા જૈન મહાજનવાડીમાં સંલગ્ન કરતા હતા. તે વખતે વંકાજી માણસંગજી રાઠોડ, જીવણજી નારાયણજી હોથી, માણસંગજી ડોસાજી રાઠોડ, બાપભાઈ સોલંકી રોટીવાળા અમારા વડીલો હતા, એ બધાએ અમને રસ્તો બતાડો. અત્યારે અમારા પ્રમુખ શ્રી ગોવિંદભાઈ માણસંગજી રાઠોડ બહુ જ સખત મહેનત કરી અને અમને અહીંયા સુધી લઈ આવ્યા છે. એમની કામગીરી બહુ સરસ, એટલે બહુ જ હરેક સભ્યને હોદેદાર માનીને બધાને સાથે લઈને હાલે છે. અત્યારે ઉપર જે સમાજવાડીનું કામ કરી રહ્યા છે એ ગોવિંદભાઈ રાઠોડ, નાનજીભાઈ સોલંકી, શામજીભાઈ રાઠોડ સતત અંગત મહેનત કરી અને આગળ વધી રહ્યા છે. અને અમને એવી આશા છે કે જેટલું આ કામ કરે છે, સમૂહલગ્ન ધ્યાન આપે છે, એટલા જ રાજપૂત સમાજમાં બીજા અમુક દૂષણો છે એ દૂષણ નીકળી જાય અને દીકરીઓને આપણે ભણાવીએ. કારણ કે આપણો જે આધારશિલા છે એ દીકરીઓ છે. જે રાજપૂત સમાજની દીકરીઓએ જે સહન કર્યું છે એ કોઈ સમાજની દીકરીઓએ સહન લગભગ નહીં કર્યું હોય. એનું કારણ છે કે રાજપૂતોમાં ભોગવવાનું દીકરીઓને જ આવે છે. દીકરાઓ તો ભણે જ છે પણ ભોગવવાનું નથી આવતું, મોજ મસ્તીમાં જ એમનો સમય ગુમાવી બેસે છે. એટલા માટે હું આજે મારા સમાજ આગળ એક વિનંતી કરું છું, છોકરીઓને ભાઈઓ, મારાથી મોટા ભાઈઓ હોય, મારાથી મોટી બહેનો હોય, હું એમને આગ્રહ કરું છું કે આપણાથી જે નાના છોકરાઓ છે એમને ભણાવવા ઉપર ધ્યાન આપો. અને એ ભણશે તો જ આપણું ભવિષ્ય છે, અગર એ નહીં ભણે તો આપણું ભવિષ્ય નથી. એટલા માટે એટલું જ કહી જય માતાજી.